પ્રાચીન ભાષા સંસ્કૃત. તે માત્ર ભાષા જ નહીં, આપણી સંસ્કૃતિ સમાજ જીવનનું પ્રતિબિંબ છે, જેમાં સમાયેલું છે ભાષા સિવાયના પણ ઘણા વિષયોનું જ્ઞાન. યા 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 યા. માત્ર એક જ અક્ષરથી રચાયેલો આ શ્લોક પાદુકા સહસ્ત્રમ નામના સંસ્કૃત કાવ્ય સંગ્રહનો છે, જે ભગવાનની ચરણ પાદુકાનું વર્ણન કરે છે. 13મી સદીમાં કવિ સૂર્યએ રચેલ કાવ્ય રામકૃષ્ણ વિલોમ, જેની વિશેષતા એ છે કે એની કોઈ એક પંક્તિને સીધી વાંચો તો રામનું વર્ણન છે અને ઊંધી વાંચો તો કૃષ્ણનું. વારણા ગગભીરાસા સારા ભી ગગણારવા. રાજા ભોજ દ્વારા રચિત કાવ્ય સરસ્વતી કંઠભારણની આ પંક્તિમાં પેલિડ્રોમનો પ્રયોગ કરાયેલ છે, એટલે કે આ પંક્તિને સીધી કે ઊંધી વાંચીએ તો એક સરખી છે. સંસ્કૃત ભાષાની આવી જ ખૂબીઓ અને ખાસિયતોને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ એટલે લેખક સંપાદક પરેશ ભટ્ટ દ્વારા લખિત પુસ્તક અદ્ભુતમ સંસ્કૃતમ. સંસ્કૃત ભાષાની વૈવિધ્યસભર સમૃદ્ધિની રસપ્રદ ઝાંખી કરાવતું આ પુસ્તક નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.